ડેન્કીના ઉદઘાટનમાં મને બોલાવેલો છે. સાંભળ્યું છે હેન્ડપંપ? અત્યારે કોઈકને વાત કરો તો કેવું લાગે? અને એ હેન્ડપંપો અને પછી કેવો આગ્રહ કરતા હતા કે સાહેબ તમે પ્રયાસ કર્યો ને અમારે પરામાં દાર નવો થયો ને ડેન્કી ફિટ થઈ ગઈ છે, ટોપરા જેવું પાણી આવ્યું છે, પણ અમે સાલું જ નથી કર્યું, તમે આવો તીકીને સાલું કરો. હેન્ડપંપ 250 ફૂટ ઊંડો દાર હોય, આઠાની હરિયા એની સેડી નાખેલો અંદર હાથો હોય, 200 ફૂટનો હરિયો, જેવો તેવો ટીંગાઈ રહેતો એ દાંડીઓ હેઠો ન આવે. ઉદઘાટન કરવામાં હિંમત રાખવી પડે. એકલી એકલી કોઈ બેન જઈને પાણી ન ભરીએ કે 3000 જાય તઈ હાલે. આ વ્યવસ્થાઓ હતી તમારા રાહે. અને તમે કામ બોલે છે તમારું. નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નર્મદા બંધની ઊંચાઈ વધારવા માટે એને ઉપવાસ ઉપર ઉતરવું પડ્યું હતું. આવું કામ હિન્દુસ્તાનના કોઈ રાજ્યના કોઈ મુખ્યમંત્રીને નથી કરવું પડ્યું, એ તમારી કોંગ્રેસની સરકારના પાપે કરવું પડ્યું હતું. તમારું કામ બોલે જ છે, નથી બોલતું એવું છે જ નહીં, બોલે જ છે. જવાહરલાલ નહેરુએ શ્રીફળ ફોડેલું, એને માટે રજૂઆત કરો. ત્યારે પાર્ટીએ મને રાજ્યસભામાં મોકલેલો પહેલી વખત, UPA 2 નો કાળો હાલતો હતો, એમાં હું હતો ત્યારે ત્યાં સંસદમાં નવો નવો ગયેલો, એટલે આપણે નવા નવા હોય એટલે થોડાક જોશથી દોડતા હોય. તે હું ત્યાં બધા સંસદ સભ્યોને ભેળા કરીને આપણે અડવાણીજીને મળ્યા. અમે ત્યારે આપણા સંસદ સભ્ય અડવાણીજી હતા. અડવાણીજીને મેં કહ્યું કે અમારે સાહેબે કીધું છે ને આપણે બધા મનમોહનસિંહજીનો ટાઈમ લઈને એક આવેદન પત્ર આપીને પરમિશન આપે તો. અડવાણીજી રાજી થયા ને એણે જ ફોન કર્યો. અડવાણીજીનો ફોન ગયો એટલે અમને તરત ટાઈમ મળી ગયો, એટલે અમે આવેદન પત્ર તૈયાર કર્યું. 2-3 જેને લખતા આવડતું હોય એને પાછા ગોતવા પડે ને, એ બધું હિન્દીમાં એવું લખ્યું. સહીઓ કરીને અડવાણીજીએ ટાઈમ લીધો હતો એટલે અમે બધા એની હારે ગયા. અડવાણીજી હતા એટલે અમારે કંઈ બોલવાનું હતું નહીં, અડવાણીજી આ વિગતોથી સારી રીતે માહિતગાર હતા. તો એમણે સમય આપ્યો, અમે બધા મનમોહનસિંહજીની કેબિનમાં ગયા. અડવાણીજીએ બધી રજૂઆત એકદમ લોજિકલી મૂકી, બંધની કેટલી જરૂરિયાત છે, કેટલા રાજ્યો આની સાથે સંકળાયેલા છે, ગુજરાતમાં અને સૌરાષ્ટ્ર કચ્છમાં પાણીની કેવી હાલાકી છે, વિગતવાર બધું મૂક્યું. તો મનમોહનસિંહજી અડવાણીજીની સામે જોઈને બોલ્યા, એ અભી તક નહીં હુઆ હૈ. તો હું તો હાવ ગળગળો થઈ ગયો. મેં કીધું આ તો આજને આજ મંજૂર થઈ જશે, કેટલા ભલા માણસ છે. તો આવેદન પત્ર આપ્યું, ફોટા પડાવીને અમે નીકળ્યા બહાર. તો હું તો હરકમાં નરકમાં અડવાણીજીની પડખે ચડ્યો અમારી સંસદની લોબીમાં. અડવાણીજીની પડખે ચડીને મેં કીધું, અડવાણીજી એ તો આપકે પ્રતિ બહુત હી બડા આદર રખતે હૈ પ્રધાનમંત્રી શ્રી, હમ 4-6 મહિને પહેલે આ જાતે તો અભી તક તો એ મંજૂરી મિલ ગઈ હોતી ઓર અમારા કામ ભી હો ગયા હોતા. અડવાણીજી મારી સામે આમ ફિર્યા, મને કે રૂપાલા તુમ અભી નયે હો, મેં જબ ભી જાતા હું તબ વહી બોલતે હૈ કે અભી તક નહીં હુઆ. કઈ બાર હો તમારી બધાની જાણકારી માટે નેક્સ્ટ યર અહીંયાની લોકસભાની ચૂંટણીનું ફોર્મ ભરવા માટે અડવાણીજી અહીંયા આવ્યા હતા અને પાર્ટીએ મને સૂચના આપી કે તારે ફોર્મ ભરાવવા જવાનું છે, એટલે હું સાહેબનું ફોર્મ ભરાવવા માટે ગયો હતો. ફોર્મ ભરીને પછી સભા કરી, તો નાની સભા હોય તે દિવસે પહેલો દિવસ હોય એટલે તેવી સભામાં મારે એમ કે અડવાણીજી આશીર્વાદ આપી દે રડી જાય. તો અડવાણીજીએ જ કીધું કે નહીં રૂપાલા તું બી થોડા બોલો, તો હું બોલ્યો ને એમાં મેં આ કથા કરી. તો અડવાણીજી પછી હું સભા ભાષણ પૂરું કરીને અડવાણીજીની બાજુમાં બેહવા આવ્યો ને અડવાણીજી કે મુજે તો એ સબ પતા થા ફિર ભી તું ક્યો બોલા. તો મેં અડવાણીજીને કીધું યે અભી ભી બાકી હૈ ઇસલિયે બોલા. કાલ તમારી સરકાર આવે તમને યાદ રહે કે આ ઉઘરાણી અમર આવું ઘણો આવું ઇસલિયે બોલા. મિત્રો તમને હસવા જેવું લાગ્યું પણ એની વેદના અમે બહુ સહન કરી છે.
આ ગાંડો બાવળ જે છે ને એ તમારી જાણ માટે કોંગ્રેસ પાર્ટી આયાત કરીને લઈ આવી છે. એની નર્સરીઓના ઉદઘાટનો કોંગ્રેસના મંત્રીઓના હાથે કરેલા છે ને અમે ત્યાં હાજર રહેલા છે. ગાંડા બાવળની નર્સરીઓ વાવવા માટે તમારી જાણ માટે ગુજરાતની અંદર એના બીજ હેલિકોપ્ટરના માધ્યમથી વેરાવેલા છે કોંગ્રેસના રાજ્ય. અને એ વખતે એ લોકોની દલીલ હતી કે આપણા રાજ્યમાં ભાવ બળતણની ખૂબ અછત છે અને એટલા માટે આપણા કિંમતી ઝાડો લોકો કાપી નાખે છે, એના બચાવ માટે આપણે આ બાવળ વાવવો પડે. હવે અટાણે હલવન જગ્યા નથી, અમારા બધા ગૌચર એ બાવળથી ઘેરાયેલા છે. ગાડા માર્ગમાં ક્યાંય હલાય એવું નથી, કે મોટરસાઇકલ લઈને નીકળે નહીં. કેટલાય બળદોની આંખું ફૂટી, કેટલી બાયુ વાહેથી હાટલામાં ભરાઈને બસ ઓરડાઈને હેઠા પડી ગયા. હવે એ કઢામણ આપણા ભાગમાં આવ્યું છે. તમને એમ હોય કે આ કોઈ એની મેળે ઉત્પાદન થયેલું નથી, આ કોંગ્રેસનું કામ બોલે. આ કામનું શું છે કે એની એ લોકોનું કામ કરવાની સિસ્ટમ જ આ રીતની હતી કે વર્ષો સુધી યાદ રહે. તમે 3 વર્ષનું કહો, આ તો 300 વર્ષ નહીં જાય. એવી નોકરી જાહેર ગોતી એવા છે, કાપો એમ બમણી થાય. જો પાણી જોઈ કઈ ના જોઈએ, તમે કાપી જોજો ગમે ત્યાં તમારી અર્થે નહીં, ડબલ થાય. નક્ટી ટાઈપનું આઈટમ છે, કોંગ્રેસ ટાઈપનું જ છે. સારું છે એ તો હવે નથી કામે છે. એક બીજી આઈટમ આવી આવી હોય, આ તો પરદેશી બાવળ છે એ એટલો નડે છે. ખૂબ જ જાળવજો, ખૂબ જ ચેતતા રહેવાની આવશ્યકતા છે. આપણા દેશની અંદર જે પ્રકારે શાસન ચલાવ્યું આપણા નરેન્દ્રભાઈએ, સાહેબ મારે જાજી કથા નથી કરવી, પણ તમને એક ઘટના ખાલી કહેવી છે. હમણાં INS એક જહાજ નૌકાસેનાની અંદર આપણા પ્રધાનમંત્રીશ્રીએ જોડ્યું. નૌસેનામાં કોઈ જહાજ જોડાય એ કાંઈ સમાચાર ન કહેવાય અને એની કાંઈ ચર્ચા કરવાની આવશ્યકતા ન હોય. આપણા ST ડિવિઝનમાં કોઈ નવી બસ આવે તો જૂની ગઈ હોય, નવી આવે એમ નવું જહાજ એક આવ્યું છે, પણ એવું નથી. આ એક જહાજની કિંમત 20,000 કરોડ રૂપિયા છે. એક જહાજની કિંમત 20,000 કરોડ રૂપિયાની કિંમતનું એ જહાજ હતું જેને નૌકાદળના કાફલામાં 2 મહિના પહેલા મોદી સાહેબે જોયું. હું 20,000 કરોડ રૂપિયાની રકમ ઉપર પણ કહેશું 8% કરતાં વધારે વિદેશી કંપનીઓ હતી, કારણ કે હથિયારો બનાવવાની બાબતમાં આપણા દેશમાં આપણે બહુ મોડા છે, કાંઈ હતું જ નહીં એમાં. આજે આખો એક્સપો જે આપણા રાજનાથસિંહજી અને પ્રધાનમંત્રીશ્રી અહીંયા લોન્ચ કર્યો હતો, સંપૂર્ણ એક્સપો એ મેડ ઇન ઇન્ડિયાનો અને ઇન્ડિયન મેડ આપણી સ્વદેશી કંપનીઓ એમાં ભાગ લેતી હતી. એ આ બધા દ્રશ્યો છે ને એ નવું ભારત કહેવાય, એને નવું ભારત કહેવાય. આ લોકોને તો કશું કર્યું તો નહોતું, પણ ન થાય એને માટેના ઘણા બીજા કામ હોતે છે બોલે એવા. ઓલું તો સાદું કામ મેં તમને કીધું, એટલે બહુ સાધારણ કામ હતું, એક વન વિભાગે કરેલો પ્રયોગ હતો, પણ એના સરકારી પ્રયોગો તમારે ધ્યાન ઉપર લાવવા છે. કોંગ્રેસના મિત્રોને ખાસ કહેજો કે તમારા કામોની યાદી અમને એટલા માટે આવે છે કે અમારી નર્મદા યોજના 10 વર્ષ મોડી થઈ, તમારે કામ કામ બોલે છે. 10 વર્ષ સાહેબ નર્મદા યોજના ના હોય તો આજે ગુજરાતમાં પાણીની કોઈ વ્યવસ્થા ના હોય સાહેબ. હું સૌરાષ્ટ્રમાંથી આવું છું, અમરેલીનો નાગરિક છું. અમરેલીમાં 15 દિવસે 15 મિનિટ પાણી આપવાના કાર્યક્રમમાં મારી પોતાની સહી છે, હું ચીફ ઓફિસર હતો. 15 દિવસે 15 મિનિટ, માનો કે પૂનમ નદી પાણી ભરવાનું હોય ને 15 મિનિટ બે નાગા પાસે ગયા હોય તો અમાહ નદી આવે. Thank you.
ખૂબ સહન કરી છે. ચીસો પાડી પાડીને અમે થાકી ગયા સંસદની અંદર. મનમોહનસિંહજી આટલે બેહતા અમારી સામે અને હું રાડો પાડવા માંડું, મારું માઇક બંધ કરી દીધું. તો હું વગર માઇકે એના કાનમાં ધાક પડી જાય એવી રાડો પાડતો હતો. પણ એ દાંતે નો કાઢે ને ખીજાઈ. મને ઘણી વખત તો હું બહાર નીકળી સિનોટી ભરું, હું આવી લોકસભામાં છું, રાજ્યસભામાં છું, સપનું વાત. આવી રીતે સરકારો ચલાવી સાહેબ દેશની જનતાના આશીર્વાદથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદે બેઠા અને હતરમે દિવસે નર્મદા બંધની ઊંચાઈની મંજૂરીનો કાગળ ગુજરાતના મુખ્યમંત્રીની ઓફિસમાં આવ્યો. ત્યારથી હું કહેવાનું મેં શરૂ કર્યું કે માં ઈ માં બીજા વગડાના બાપ. પણ એને માટે એક બીજી કહેવત છે કે માંગ્યા વગર માય ન પી. ઈ પછી આપણી જ કહેવત છે. એટલે માંગવું તો પડે પણ માંગ્યા વગર આપે એનું નામ નરેન્દ્ર મોદી છે. અસંખ્ય અસંખ્ય કામો મોદી સાહેબના ખાનામાં છે. અને કામો તો કામો પણ દેશનો વટ દુનિયાની અંદર પાડવાનું કામ નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. વટ પડે છે. હું તમને કહું કે INSની જે હું વાત કરતો હતો એ અધૂરી રહી. એ જહાજ મેડ ઇન ઇન્ડિયાનું 20,000 કરોડનું તો સામેલ તો થયું, પણ એ સામેલ થયું ત્યાં સુધી ભારતના નૌકાદળના ધ્વજની અંદર વિક્ટોરિયન ચિહ્ન હાલતું હતું. બ્રિટિશના વખતનું જે ચિહ્ન હતું એ હાલતું હતું. અત્યાર સુધી આવ્યું એ INSને નૌકાદળની અંદર જોડતી વખતે આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઈ ચિહ્નને બદલાવીને એની જગ્યાએ છત્રપતિ શિવાજી મહારાજના નૌકાદળમાં જે વાવટો લાગતો હતો ઈ ચિહ્ન આજે ભારતના નૌકાદળની અંદર લાગે છે. મિત્રો, હું ગાંધીનગરના આપ સૌ વાલા નગરજનોને પૂછવા માગું છું કે ભારતના નૌકાદળની અંદર છત્રપતિ શિવાજી મહારાજના સમયના નૌકાદળનું ચિહ્ન અગર નરેન્દ્ર મોદી વડાપ્રધાન ન હોય તો લાગી શકે ખરું? આ બાબતમાં કોઈ શંકા? અને છત્રપતિ શિવાજી મહારાજના નૌકાદળનું ચિહ્ન ભારતના નૌકાદળની અંદર લાગે એને ભારતનો વટ કહેવાય કે ના કહેવાય? એને ભાજપનો વટ કહેવાય કે ના કહેવાય? એને નરેન્દ્રભાઈ મોદીનો વટ કહેવાય કે ના કહેવાય? વટ વાળાની હારે રહેવાય, રહેવું જોઈએ કે ના રહેવું જોઈએ? મિત્રો, આ બધી બાબતો એવી છે કે દેશની રાજનીતિને આ પ્રકારનું મોડ આપવાનું સામર્થ્ય એ આપણા નરેન્દ્રભાઈ મોદીમાં છે. અને એ રીતે એને અત્યારે નેતૃત્વ નરેન્દ્રભાઈ આપી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પાર્ટીએ રીટાબેનને કમળનું પ્રતીક આપી અને આપણા ઉમેદવાર બનાવ્યા છે. આપ સૌને મારી લાગણીભરી એ આગ્રહભરી વિનંતી છે કે આપ સૌ પોતપોતાના ક્ષેત્રમાં જબરદસ્ત સાવધાની સાથે, સજાગતા સાથે પ્રચંડ મતદાન કરાવો. ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન કરાવો. અને જ્યારે આપણા સેનાપતિ તરીકે નરેન્દ્રભાઈ મોદી આવા કામ કરતા હોય તો એમની પીઠ થપથપાવવાનું મન તો થાય કે ના થાય? થાય કે ના થાય? પણ જવાય નહીં મોદી સાહેબની પાસે. આમાં પીઠ એવો અકતરો ન કરતા, રૂપાલાઈ સભામાં કીધું તું પીઠ થપથપાવો એટલે અમે આવી ગયા. રોચો ના કરતા. પણ ચૂંટણીના મતદાનના દિવસે કમળના નિશાન ઉપર કચકચાવીને એવું મતદાન કરો કે મોદી સાહેબની ત્યાં બેઠા બેઠા ખબર પડે કોક મારી પીઠને થપથપાવી. કાર્યાલયનું શુભ ઉદ્ઘાટન થઈ રહ્યું છે એને મારી શુભકામનાઓ પાઠવું છું. બેન રીટાબેનને અંતઃકરણપૂર્વકના અભિનંદન સાથેની શુભકામનાઓ પાઠવું છું. કાર્યાલયમાંથી સુચારુ ઢબે કાર્યનું સંચાલન થાય. ચા પાણી પીવાનું કેન્દ્ર ખુલ્યું છે એવું ના માનતા, શોપિંગ કરી રહ્યા પછી હવે આંટો મારી આવી ચા પીને પછી બીજી શોપિંગમાં જાય,
એને માટેનું કાર્યાલય નથી. અહીંયાથી કાર્યની વ્યવસ્થા થાય, કાર્યાલયો કાર્યકર્તાઓને મળવાનું થાય, કાર્યકર્તાઓ વચ્ચે વાતચીત થાય, ઘૂસફૂસ ના થાય, વાતચીત થાય, સંવાદ થાય, સમસ્યાઓ હોય એનું નિરાકરણ થાય, જાણકારી થાય, આઘીપાછી ન થાય. આવી સુંદર રીતે આપણું કાર્યાલય અહીંથી ચાલે અને એમને વિજયશ્રી મળે એવી શુભકામના સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.